નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 માં પાઠ 4 સી ગુંગવે બકરો ભાગે માં ભાગ 2 જોઈશું. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 1 અને પ્રવૃત્તિ નંબર 2 જોઈ હતી. આજે પ્રવૃત્તિ નંબર 3 ની અંદર છે વાર્તા. વાર્તાનું નામ છે સાચો બેટો ખોટો બેટો. તો બાળ મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, તમે પાઠ્યપુસ્તક ખોલીને બેસો અને જ્યાં હું ચલાવું છું, સમજાવું છું, ત્યાં તમારી આંગળી ફરવી જોઈએ. તો ચલો ખોલો, પાના નંબર 59 ઉપર ખોલ્યો તો જુઓ એના પર એક વાર્તા છે. તો વાર્તાની અંદર એક સિંહ અને સિંહણ હોય છે. સિંહ અને સિંહણને એક બચ્ચું હોય છે. તો આ સિંહણ ઘરે બચ્ચાને સાચવે છે અને સિંહ શિકાર કરવા માટે જાય છે. જ્યારે એ શિકાર કરવા જાય છે ત્યારે એને શિકારમાં કોઈ જ શિકાર મળતો નથી, પણ એની નજર એક બકરાના બચ્ચા ઉપર પડે છે. જ્યારે એ બકરાનું બચ્ચું જુએ છે ત્યારે એને એનો શિકાર કરવાનું મન થતું નથી, પણ એની ઉપર એની દયા આવે છે, એના ઉપર એને પ્રેમ આવે છે અને શું કહે છે કે આ બકરાનું બચ્ચું પણ આ પણ એક બકરીનું બચ્ચું છે અને એ મારા બચ્ચા જેવું જ છે. એમ સમજી આ બકરીના બચ્ચાને એ પોતાને ઘરે લાવે છે. જ્યારે પોતાને ઘરે લાવે છે ત્યારે સિંહણ શું કહે છે કે આ તમે શિકાર માટે બકરીનું બચ્ચું લાવ્યા, ત્યારે એ શું કહે છે કે એને હું શિકાર કરવાનો નથી. એને જોઈ અને મને એની પર આપણા બચ્ચાની જેમ એની પણ મને પ્રેમ આવ્યો, એટલે હું એને આપણી ઘરે લાવ્યો છું. ત્યારે સિંહણ શું કહે છે, સારું, આપણે એને આપણા બચ્ચાની જેમ જ સાચવીશું. પછી શું કરે છે આ સિંહણ, એના જેવો એના બચ્ચાને જેવી રીતના સાચવે છે એવી જ રીતના આ બકરીના બચ્ચાને પણ સાચવે છે. હવે શું થાય છે, દિવસે દિવસે આ બચ્ચા મોટા થાય છે. આ સિંહણનું ધાવણ ધાઈ અને આ બકરીનું બચ્ચું પણ હુષ્ટપુષ્ટ થાય છે. સિંહણના બચ્ચા કરતાં પણ આ બકરીનું બચ્ચું શું છે, મોટું લાગે છે, હુષ્ટપુષ્ટ એટલે કે તાજું તગડું લાગે છે. પછી શું કરે છે, હવે આ સિંહણનું બચ્ચું નાનું લાગે છે એટલે એને નાનો અને પેલું મોટું લાગે છે અને એટલે બકરીના બચ્ચાને મોટો કહે છે. આ સિંહનું બચ્ચું પણ આ બકરીના બચ્ચાને મોટા ભાઈ જેટલો જ આદર આપે છે. હવે થાય છે એવું કે એક દિવસ આ બકરો આ બકરાનું બચ્ચું અને આ સિંહણનું બચ્ચું મોટા થાય છે એટલે બહુ દૂર ફરવા જાય છે. ત્યાં બહુ જ દૂર નીકળી જાય છે, ત્યાં એમને શું જોવા મળે છે, હાથીઓનું ટોળું જોવા મળે છે. જ્યારે આ હાથીનું ટોળું જુએ છે ત્યારે આ સિંહના બચ્ચાને તો અંદરથી શિકાર કરવાનો ઉત્સાહ જાગી જાય છે. એમના અંદર એક આક્રોશ આવી જાય છે કે આ હાથીનો હું શિકાર કરું એવું એ વિચારે છે. ત્યારે જ્યારે એ હાથીઓના ટોળામાં જવાનું કહે છે ત્યારે આ બકરીનું જે બચ્ચું એને મોટો કહે છે. ત્યારે આ મોટો શું કહે છે નાનાને કે તું એમની વચ્ચે જઈશ નહીં, જો તું એમની વચ્ચે જઈશ તો હાથીઓનું બહુ મોટું ટોળું છે, હાથી તો મોટા મોટા ઝાડ પણ પાડી નાખે, એટલા હાથી છે તો તને પણ પાડી નાખશે, તારો શિકાર કરશે, એટલે તારે એમની વચ્ચે જવું નથી. ત્યારે શું કરે છે એનો મોટો ભાઈ સમજી અને એ સિંહનું બચ્ચું જે સિંહનું બચ્ચું છે એનો આદર માને છે અને શું કરે છે કે સારું હવે હું જઈશ નહીં એમ કહી અને આ બંને ઘરે આવે છે. ત્યારે એની માતા શું પૂછે છે, સિંહણ પૂછે છે કે તમે ક્યાં ગયા હતા આટલી બધી વાર થઈ. ત્યારે એ લોકો શું કહે છે, સિંહ જે નાનો અને મોટો હોય છે એ કહે છે કે અમે આજે રમતા રમતા બહુ દૂર નીકળી ગયા હતા, ત્યાં એમ
કહે છે કે માતા એ હાથીના ટોળામાં જવાનું કહેતો હતો પણ આજે હું એને બચાવી લીધો. જ્યારે આ વાત કરે છે ત્યારે આ સિંહણને એમની વાત ગમતી નથી. ત્યારે સિંહણ શું કહે છે કે હવેથી આ તો રહ્યો, અમે રહ્યા સિંહની જાતના, એટલે કે સિંહ તો શિકાર કરે જ, પણ તું આજે એને શિકાર કરતા હવે આ બચ્ચું રહ્યું નહીં, હવે સિંહ મોટો થઈ ગયો છે એટલે એ તો શિકાર કરે જ. હવેથી તું તારા બકરાના ટોળામાં જતો રહે. એટલે જ્યારે એની બધી જ વાત, આ જે બકરાનું જે બચ્ચું હતું, બકરીનું જે બચ્ચું હતું, હવે તો મોટું થઈ ગયું હતું, પણ એની બધી જ વાત આ બકરું સમજી જાય છે. અને બીજે દિવસે આ જે બકરું હોય છે એ એના બકરાના ટોળામાં જતું રહે છે, હે ને? તો બાળ મિત્રો, જ્યાં હું વાંચું છું ત્યાં તમારી આંગળી ફરવી જોઈએ. તો ધ્યાન આપો ચોપડીમાં, ચલો પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપો. ચલો, એક સિંહણને બચ્ચું જન્મ્યું. સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો. સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી હતી. બચ્ચાને એટલે કે તમે પણ તમારી મમ્મીને વાલા છો ને, એવી જ રીતના આ સિંહણ પણ એના બચ્ચાને જીવની જેમ સાચવતી હતી, ખૂબ જ એને જાળવતી હતી. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો, શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી દેખાતું, એને કોઈ જ પ્રાણી ન દેખાતા, તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. એને કોઈ શિકાર ના મળ્યો એટલે એ નિરાશ થઈને, હતાશ એટલે કે નિરાશ થઈને એક ઝાડની નીચે બેઠો હતો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું, તેની નજર તેની ઉપર પડી. સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. બકરીના બચ્ચાને મારતા જીવ ચાલ્યો નહીં, પરંતુ જીવ ના ચાલે ને મારતા તેની પર તેને દયા આવી. મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય એમ આ સિંહ વિચારે છે. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. આમ વિચારી બકરીના બચ્ચાને પોતાને ઘરે લઈ જાય છે. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. સિંહણ લવારું જોઈ અને નવાઈ પામી. બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું. આને જોઈ અને સિંહણ નવાઈ પામી. તેણે સિંહને પૂછ્યું, આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા? શું તે આપણો શિકાર નથી? કે છે, તમે આને જીવતું લાવ્યા તેનો આપણે શિકાર કરવાનો નથી? તો સિંહે કહ્યું, મને કુદરતી રીતે એના ઉપર હેત ઉપજ્યું એટલે એને મારી ન શક્યો. મને એની પણ પ્રેમ આવ્યો એટલે હું એને મારી શક્યો નથી. સિંહણ બોલી, તો હું પણ એને નહીં મારું, ભલે તે આપણે ત્યાં રહે, તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે. જુઓ છો તમે ચિત્રની અંદર, સિંહને બકરીનું બચ્ચું, સિંહણને બકરીનું બચ્ચું અને સિંહણનું બચ્ચું, આ બંને ધાવતા દેખાય છે, હે ને? બકરીનું બચ્ચું સિંહના બચ્ચા માટે ઉછરવા લાગ્યું, એની જેમ જ આ બકરીનું બચ્ચું પણ ઉછેરાતું હતું. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીવે, સાથે રમે અને આનંદ કરે. તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય. બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂંફ મળતા ખુશખુશાલ હતું. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો, સમય ખૂબ ઝડપથી ચાલવા લાગ્યો. બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ હુષ્ટપુષ્ટ થઈ ગયું હતું. હવે તે કદાવર બકરો બની ગયું હતું. તે હવે મોટું બની ગયું હતું. શું બની ગયું હતું? બકરો બની ગયું હતું. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. તેની આગળ સિંહનું બચ્ચું શું લાગતું હતું? નાનું લાગતું હતું. જ્યારે બકરીનું બચ્ચું તો મોટો બકરો હુષ્ટપુષ્ટ બની ગયું હતું. સિંહણ આપોતે ઉછેરેલા બકરાને મોટીઓ કહેતી હતી અને પોતાના બચ્ચાને નાનીઓ. હવે આ બંને બચ્ચાના નામ પાડ્યું હતું. બકરીના બચ્ચાને મોટીઓ અને એના પોતાના બચ્ચાને શું કહેતી હતી? નાનીઓ.
હવે સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું. શું કહેતું હતું? મોટા ભાઈ કહેતું હતું. હવે આગળ શું થશે? તો જુઓ આગળ શું થાય છે. એક વખત નાનીઓ અને મોટીઓ, હવે આ તો મોટા બની ગયા હતા એટલે રમતર રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં ત્યાં ઘણા હાથી હતા. હાથીઓને જોઈ સિંહણનું બચ્ચું જનુને બની ગયું, ગુસ્સામાં આવી ગયું. આ હાથીના ટોળાને જોઈ કોણ? સિંહણનું બચ્ચું. તે ગરગતું હાથી સામે જવા લાગ્યું, ગર્જના કરતું કરતું એ હાથીની સામે જવા લાગ્યું. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે, એની આગળ આપણું શું ગજવું? માટે ઓ નાનિયા પાછો ફર. એમ એટલા મોટા હાથીઓ છે કે જે ઝાડ ઉખેડી નાખે છે કે એમની સામે આપણું શું ગજવું? આપણી કોઈ તાકાત નથી કે તું તેમની સામે જઈશ નહીં. સિંહણનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર આપતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં. એની જે આજ્ઞા હતી કે તું જઈશ નહીં, એનો એને અનાદર કર્યો નહીં, એટલે કે ના પાડી નહીં. અને તરત જ તે ત્યાંથી પાછું ફર્યું. પછી બંને ઘરે આવ્યા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી? ઘરે આવ્યા એટલે એની માં શું પૂછે છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા? આપણે પણ મોડું થાય તો મમ્મી પૂછે છે ને કે અત્યાર સુધી ક્યાં ગયા હતા, આટલું બધું કેમ મોડું થયું, પૂછે છે ને. એવી જ રીતના એની મમ્મી પૂછે છે કે અત્યાર સુધી ક્યાં હતા, આટલું કેમ મોડું થયું. તો મોટીઓ બોલે એટલે કે બકરો બોલ્યો, માં રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા, રમતા રમતા અમે બહુ દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, મને સારો એવો વિચાર આવ્યો, કે નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. જો આજે હું આને ના સમજાયો હોત તો આપણા નાના ભાઈનો નાનિયાનો ભૂક્કો બોલાઈ જવાનો હતો. આ સાંભળી સિંહણ ચોંકી ગઈ. સિંહણ એની માં તો ચોંકી ગઈ અને શું કહે છે, તેણે બકરાને પૂછ્યું, બેટા કઈ વાત છે, એમ કે તું ચોખવટતી વાત કર, જે પણ વાત છે તું મને ચોખવટ ભરી વાત કર. ક્યાં ફસાઈ ગયા હતા તમે? તો બકરાએ કહ્યું, માં એક ઠેકાણે હાથીઓ જોઈ મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો, તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો, એ મારી વાત માની ગયો, નહીતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં મેં સારું કર્યું ને? આ બકરો એની વાત બધી વાત છે એની માને કરે છે, સિંહણને કરે છે કે મારો ભાઈ આજે બહુ ગુસ્સામાં આવી ગયો હતો અને હાથીઓને જોઈ અને એમની તરફ ગયો હતો, પણ મેં એને સમજાવ્યો કે તું ત્યાં જઈશ નહીં, નતર એ લોકો એટલે કે હાથીઓ મારી નાખશે. અને માં મેં સારું કર્યું ને, એમ એની સિંહણને પૂછે છે. તો સિંહણે કહ્યું, બેટા શાંતિથી સાંભળજો, શું કહે છે સિંહણ, કે સિંહણે કહ્યું, બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. એ સમજાવે છે કે તારી જાત અને અમારી જાત જુદી છે. શું કહે છે, હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા, આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે, કોઈ દિવસ તને અને હાથીઓ પણ સપાટમાં લઈ પૂરા કરી નાખશે. શું કહે છે, એનો કહેવાનો મતલબ એવો છે કે મારો હવે સિંહ મોટો થઈ ગયો છે, હવે એવો બની ગયો છે કે પૂરી રીતના એ શિકાર કરે એવો તૈયાર થઈ ગયો છે. મોટો તને મોટો માની અને તારી આજ્ઞાને એને પાલન કર્યું, પણ એ તો હાથી અને તણે પણ એટલે કે તારો પણ એ શિકાર એક સાથે કરી શકે એટલી એનામાં તાકાત છે, એવું કહેવું આ સિંહણનું થાય છે. અને જેવો એ કહે છે એવું જ આ બકરો બધું સમજી જાય છે. તેણે સિંહણની આંખો જોઈ, તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત એ સમજી ગયો.
બીજે જ દિવસે વહેલી સવારે તે ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યાંથી તે જતો રાય છે. કોણ? બકરો. આ બધી વાત સિંહણને સમજે છે અને ત્યાંથી તે ચાલ્યો જાય છે. તો બાળમિત્રો, આ વાર્તા સાંભળવાની તમને મજા આવી હશે. તો હવે તમારે આ વાર્તાનું વાંચન શાંતિથી કરવાનું રહેશે. સ્પષ્ટ રીતે અને મોટેથી આ વાર્તાનું વાંચન તમારે કરવાનું રહેશે. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને એવો તો બોધપાઠ મળે જ છે કે જેવી રીતના સિંહ થઈને પણ બકરાને મોટો ભાઈ માની અને એનું આજ્ઞાનું પાલન કરે છે, એવી જ રીતના આપણે પણ આપણા મોટા ભાઈ બહેન હોય તો એમનું કહેવું માનવું જોઈએ, એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વડીલનું હંમેશા વડીલની આજ્ઞાનું પાલન તો આપણે કરવું જ જોઈએ. તો બાળમિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે વાતચીતના સવાલ જવાબ છે અને એના પછીની જે પ્રવૃત્તિ છે એ આપણે પછી જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.